બસ અમને હૃદયથી ઘણો જ આનંદ થાય છે અને સુધાબેન પટેલ જે અમારા અહીંના સોસાયટીના રહેવાસી છે તેઓ અંધજન મંડળનું એ ચલાવે છે અને તેઓના દિવ્યાંગ બાળકોને અમે આમંત્રિત કર્યા અને અહીંયા ગરબાનું આયોજન કર્યું. કેવું લાગે છે સોસાયટીમાં પહેલી વખત અને ખાસ કરીને તમે પણ પહેલી વખત જોયું હશે કે જે રીતે દિવ્યાંગ બાળકો સરસ રીતે ગરબા કરી રહ્યા છે? હા ના બરાબર છે અને અમારી સોસાયટીમાં તો આ નવરાત્રિનું બીજું જ વર્ષ છે. અમારી સોસાયટી બિલકુલ નવી છે છતાં અમે આ આયોજન કરી શક્યા એનો અમને આનંદ છે. એકચ્યુઅલમાં અમારા જે સોસાયટીમાં સુધાબેન છે, સુધાબેન પટેલ, એ પોતે એમણે હમણાં એક વખત રજૂઆત કરી હતી કે અમારા જે અંધજન મંડળ છે, રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ, એના સ્ટુડન્ટ છે 55 કે એવા સ્ટુડન્ટ છે અને એ લોકોને પણ આમાં ગરબામાં ભાગ લેવાનો અધિકાર છે. ભલે એ લોકો થોડા વિકલાંગ છે પણ એમને કે ગરબા ગાવાનો એનો શોખ છે તો આપણે એ રીતે અહીંયા સ્પર્ધા કે એવું રાખીએ. અમે કીધું કે સારું વાંધો નહીં, એમને રાખ્યું હોય તો વાંધો નહીં, બોલાવો. અમારી તરફથી એમને આમંત્રણ આપ્યું, એ લોકો આવ્યા. એ લોકોએ ખરેખર સારું ગરબા ગાયા તો ખરા પણ જોડે એમણે બધાને સાથ સહકાર સારો આપ્યો અને અમને એનો ઘણો આનંદ છે. જનરલ સેક્રેટરી ને આ સોસાયટી શુભ રેસિડેન્સીની ઉપપ્રમુખ છું. આ કાર્યક્રમ રાખવાનો હેતુ એવો હતો કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સમાજની મુખ્ય ધારામાં જોડાય અને તેમને પણ એકલા એવું ના લાગે કે માત્ર અમે એકલા એકલા આ ગરબા ગઈએ છીએ. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે 400 ઓછી સંખ્યામાં આ ગરબાનું આયોજન કરવાનું હોય અમે શુભ રેસિડેન્સીના મેમ્બર્સ બધાએ ભેગા થઈને આ કાર્યક્રમની મંજૂરી આપીને દિવ્યાંગ વિદ્યાર્થીઓ અમારા ચિરાગભાઈ, કૌશલભાઈ, બીરેનભાઈના સહયોગથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ આણંદથી આવ્યા અને આ ગરબાનું દિવ્યાંગ વિદ્યાર્થી પોતે જ ગાય છે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ આપણા સોસાયટીના નોર્મલ લોકો સાથે ખભે ખભો મિલાવીને ગરબા સાથે રમે છે.
એ જ મોટો હેતુ છે, કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે ઇન્ક્લુઝિવ સોસાયટી બને. અને ઇન્ક્લુઝિવ સોસાયટીનો અર્થ એ થાય છે કે કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા હોય એ બાળક, એ વિદ્યાર્થી કે એ વ્યક્તિ સમાજની સાથે રહીને જ તેમનો ઉછેર થાય અને તેમના વ્યવસાયમાં તે લોકો સહયોગી થાય, તેમના અભ્યાસમાં તે લોકો મદદરૂપ થાય એવો આપણો આ હેતુ છે. તો અવેરનેસના ભાગરૂપે આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે ફર્સ્ટ સાઇટ સેવ દિવસ છે, મતલબ કે દ્રષ્ટિ બચાવો અભિયાન પણ ચાલે છે. આ વિદ્યાર્થીઓને જોઈને આજનો દિવસ એ વિશ્વ માટે સેવ સાઇટનો દિવસ છે. તો આ વિદ્યાર્થીઓને જોઈને લોકો પોતાની દ્રષ્ટિ બચાવવા માટે જાગૃત રહે અને મોતિયા જેવા રોગોથી તુરંત બચે, કોઈ પણ આંખના રોગોથી તુરંત બચે નહીં, તેમની જીવે ત્યાં સુધી દ્રષ્ટિ સારી રહે એ આપણે દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા સંદેશ આપવા માંગીએ છીએ. અત્યારે 55 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. 37 છોકરાઓ છે અને 16 જેટલી દીકરીઓ આમાં પાર્ટિસિપેટ કર્યું છે. આ જે ગરબાનો કાર્યક્રમ થયો તેમાં શ્રીજી કલેક્શન દ્વારા આપણને ફ્રી ડ્રેસઅપ આપવામાં આવ્યું છે અને ચેતનાબેન દ્વારા આ છોકરીઓને તૈયાર કરવા બ્યુટી પાર્લરની ફ્રી સેવાઓ આપવામાં આવી છે. અને અમારી સોસાયટી દ્વારા પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓને લાણી રૂપે ઘણી ભેટ આપવામાં આવી છે.